અને આમાં એક જ રાઉન્ડ કરવામાં આવ્યા છે અને એ 15 દિવસ પહેલા. તો આ મગફળી ચિકનગુનિયા થી બચી ગઈ. પાચન ક્રિયા જે છે એ હાવ મંદ પડી જાય. 10-12 દિવસે એ પોતે ભૂખું ભૂખું ખાઈ ન એકવાના કારણે પોતાનું જીવનચક્ર પૂરું કરતું હોય. જીવનચક્ર પૂરું કરતું. ભરતભાઈ આ પ્રોડક્ટ એટલા માટે એ તમારા માટે છે અને આ વિડીયો દરેક ખેડૂતને પહોંચાડવો. તો ખેડૂત મિત્રો, અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકાનું સૂર્ય પ્રતાપ ગઢ ગામમાં આવી ગયા છે મનુભાઈ ની મુલાકાતે. તમે જોવો તો ખરા આ મગફળીમાં ફાલ અને આની એડવાન્સમાં રાઉન્ડ મારી લીધો મનુભાઈ, તો એને રિઝલ્ટ મળી ગયું ને. અત્યારે તમે આનો ફાલ આમાં ચિકન ગુનિયા કે કાંઈ હળો આમાં કાંઈ તમને શું લાગે છે? નહીં નહીં, આ બધો માલ છે જા એટલે મેં કીધું ભાઈ તમે આપણે એક રાઉન્ડ મારી દો બરાબર. અને મને કે તો સારો રાઉન્ડ કરવો છે તો મેં કરાવ્યો. અને આપણે આમાં મગફળીમાં રાઉન્ડ મૂળ માર્યા છે કેટલા આપણે મનુભાઈ? એક જ માર્યો. આનો એક માર્યો છે. એની પહેલા તમે શું માર્યું હતું? એક એ આપણે ઓલો ઈળની અને ફૂગની. ફૂગની આ બે જ રાઉન્ડ આપણા મગફળીમાંથી આવશે. બે છે બરાબર. હવે જો આ કાળો ડાઘ વાળો છે એટલે પહેલા પોપટો બતાવજો. આપણે આવા તોડી લઈએ પહેલા. આ જે કાળા ડાઘ વાળા જે પોપટા છે ને, જેને ચિકન ગુનિયા કે હળી જાય છે પોપટા બરાબર. અને તમારા સાથે બોલો અને તમે જ ખેડૂત ને જે બતાવો કે ભાઈ ખરેખર જે ડાઘ પડી ગયેલા એમાં દાણા કેવા છે? દાણા એક નંબર બરાબર. ફૂગું તમે બતાવજો કે ભાઈ તમે જોવો છો કે આ બધા હળેલા તમે જે છે બધા ડાઘ વાળા જ આપે છે. અને જે હું ફોલું છું એ બધા ડાઘ વાળા દોડવા ફોલું છું. પણ અંદર આ તમે જોવો છો દાણો કમ્પ્લીટ છે. આ વસ્તુ ભાઈ એવું હોય તો નજીક થી પણ બતાવી શકો છો કે ભાઈ આમાં બધા આ દોડવા આપણે ફોલે છીએ તો એમાં દાણામાં આ એક દોડવામાં આવ્યો છે. એક પ્રશ્ન આવ્યો છે એટલા આપણે દોડવા ગોઈતા આમાંથી. અને આમાં એક જ રાઉન્ડ કરવામાં આવ્યા છે અને એ 15 દિવસ પહેલા. તો આ મગફળી ચિકન ગુનિયા થી બચી ગઈ. આપણે ભાઈ તરીકે લાગી ગયો રાઉન્ડ લાગી ગયો. તમને આની કોઈ ભલામણ? આપણે કોઈ સાધારણ વસ્તુ ગણતરી ઉપયોગી માહિતી મળે એના માટે અમે અત્યારે હેરાન થઈ છીએ તમારી મુલાકાતે આવ્યા કે ભાઈ આપણા ખેડૂતોને સારું રિઝલ્ટ મળે. તમે દાણા જોવો છો, દાણાની ક્વોલિટી બતાવો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર દાણો કેટલો સારો ક્વોલિટી. અને તમે જોવો છો એટલે કે કાય બહુ ક્લાસ કાય ના આપણે કરી છે આપણે વસૂલ થઈ જાય અને બે રાઉન્ડ તો મારવા પડે. ખેડૂત મિત્રો, આ વસ્તુ અત્યારે તમારે જેને જમીનમાં કોઈ હળો છે આ છે તો નેનોસિલનો થોડોક રાઉન્ડ મારો. અને એક ધ્યાન રાખજો કે જ્યાં નેનોસિલ નો મારો તો તમે કઈક મૂકી દેજો જેથી કરીને તમને આઈડિયો આવે કે આપણે આથી નેનોસિલ નો ઉપયોગ નથી કર્યો અને આથી કર્યો એક જ વિકામાં. હા હા, આવતા વર્ષે તમને સારું લાગે તો પછી બધાયમાં કરો. પછી બધાય દાણાની ક્વોલિટી છે હા, કે જે આ દાણા આપણે ફોલા એ દાણાની સાઈઝ કેવી તમને લાગે છે? બરાબર છે. વેલો લાગી ગયો ને એ મને ફાયદો. આનું ઉત્પાદન તમને બમ્પર મળવાનું છે. તમે જોઈ શકો છો માલ પાછો નકરવો. આપણે પોપટા છે નથી, માલ વજનવાળો થાય. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જેલુ અને ખેડૂત મિત્ર ચેનલ માં ફરી તમારું સ્વાગત કરું છું. અત્યારે આપણે એવા પ્લોટ માં આવી ગયા છીએ જે એ હાઉ ફેલ પ્લોટ હતો કે કાંઈ એમાં થાય એવું નતું. તો એ પ્લોટ માં આપણે જે ફોટા છે એ હું તમને અત્યારે જ ડિસ્પ્લે કરું છું, પછી આપણે આગળ વાત વધારી કરીએ. કારણ કે તમને મગજમાં બેહે એક વસ્તુ કે શું ખરેખર વ્યવસ્થિત આ વસ્તુ શું છે આખી, તે આપણે આ વિસ્તારથી આ વિડીયો જોવાનો છે, સમજવાનો છે. કારણ કે આ વિડીયોમાં તમને એવું જાણવા મળશે કે ભાઈ મગફળીનું વર્ષો વર્ષ આપણે ઉત્પાદન વધારતા જાય છે, વાવેતર વધતું જાય છે અને મગફળીમાં સારું છે તો આપણે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે. ખેડૂતો ઝાઝા ખર્ચા કરી નાખે ને આપણે બેનિફિટ નથી મળતો, જેના થ્રુ અત્યારે આ વિડીયો બનાવવાનો એક ખાસ એ મહત્વ છે. અને આપણે જે ખેડૂત પાસે આવી ગયા છીએ તેમનું નામ પૂછી અને શું વસ્તુ થઈ છે આખી તે પૂછી. તો તમારું નામ? ભરતભાઈ વસરામભાઈ સોરઠિયા. તમારું ગામનું નામ? ગામ સનાળા. સનાળા. તાલુકો? તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. તો હવે આ દવા તમે છાંટી આમાં? હા, નેનોસિલ્ડ. નેનોસિલ્ડ વાપરી અમે. તો પેલા કેવી હતી? પેલા તો એમ ગણો ને હાવ મરી જાય, હુકાઈ જાય, કાઢવાની જ હતી. જેનું ઉદાહરણ સ્વરૂપ
એ પણ તમે ડિસ્પ્લે માં ભાઈ બતાવો કે અહીંયા તમારે અહીંયા લાઈન બાકી રહેશે, એક લાઈન માં નથી, પછી એક આ બાજુની સાઈડ પર બતાવી દો કે ભાઈ અહીંયા પણ તમે જોવો કે જે દવા ઓછી છટાણી હોય આ રીતે નથી. આ રીતે આખો મગફળી નો એક ઘેરો હતો, બરાબર છે, અને ફોટા પણ આપણે ડિસ્પ્લે કરી છે. તો પછી આનો રાઉન્ડ માર્યો કેટલો સમય થયો? આનો રાઉન્ડ માર્યો અમે એક મહિનો થયો હોય છે, એક મહિનો થયો. તો એક મહિનામાં અત્યારે તમે આ મગફળીનો વલ પણ જોઈ શકો છો કે ગોઠણ ઉપર આવી ગઈ છે, વૃદ્ધિ પણ આપણે સારી જોવા મળે છે. આપણે એક છોડ પણ ઉપાડી લઈ, તો આપણે છોડ ઉપાડ્યો. આ બીટી 32 મગફળી છે ને? હા, બીટી 32 છે. તો આમાં તમે જુઓ આનો ફાલ અને અત્યારે આ વલ અને વૃદ્ધિ, તો તમને અંદાજ આવશે કે આમાં ખોરાની આપણે વાત કરી ચિકનગુનિયા, તો એક દોડવો આપણે જોવા મળ્યો છે, ઓનલી ફોર એક, એક જ છોડવો ને એક દોડવો આપણે જોડવા મળ્યો છે, બાકી આમાં કાંઈ કોઈ વસ્તુ છે નહીં, નથી મૂળમાં રોગ કે નથી કંઈ દોડવામાં. હજી કારણ કે બગડેલો પ્લોટ હોય ને એમાં સુધારો લઈ આવે ને એ મોટી વસ્તુ છે. આજે હા એ જ પ્રોડક્ટ સારી કહેવાય. આપ જે ખેડૂતોને પીળી મગફળી પડી જાય પછી સુધરતી નથી અને એમાં કાંઈ એનું ઉત્પાદન આવ નિષ્ફળ જાય, વળતર જ નથી મળતું. પીળી એક વખત જે આપણે બતાવ્યું આ જોયું, અત્યારે અમને એવું લાગે છે કે આ મગફળી 30 મણ, 27-28 30 મણ જેવી થાળી. હા, અત્યારે આનો સમય કેટલો થયો છે? આશરે 3.5 મહિના જેવું થયું, ઓરડી વાવેલી છે. હા, તો હજી 1 મહિના ઉપર, હજી 1.5 મહિના ઉભી રહે છે. બીટી 32 રહે ને એટલે 3.5 મહિના તો મિનિમમ ગણવાના છે. હા, માંડવી અમારે છે ને 4-5 મણ થાય ને એવો અમને અંદાજ હતો, એમ કે થાય જ નહીં એમ, કે તો 4-5 મણ થાય ને કાહા હુકાઈ જાય, હુકાઈ જાય, મગફળી થઈ જાય અને આ 25 મણ આસપાસ મગફળી. આ દવા તમે ક્યાંથી મગાવી? આ દવા મગાવી હતી અમને દેવળિયા નૂતન એગ્રોમાંથી સલાહ આપી હતી. બરાબર છે. હવે દિનેશભાઈ, આપણે બધા આ દવાનું ઉત્પાદનમાં એમ કે વૃદ્ધિ થાય છે, સારું થાય છે, તો બધામાં ઉપયોગ કે માની લ્યો કે મચ્છી છે, થીપ છે, કે ભાઈ ગરો છે, કે મૂળનો રોગ છે, કોઈ પણ માં દવા, ચિકનગુનિયા છે, હળો છે, કોઈ એમ કે મૂંડો તો એને ન લાગે, તો એવા હૃદયમાં રિઝલ્ટ આવે છે. એટલે આનો મૂળ મેર એટલે કહેવાનો અર્થ એ છે કે મેન ગુણધર્મ હું આ જે નેનોસિલ ને, શૈલેષભાઈ, તો ખરેખર આ પ્રોડક્ટ તમે ગણો ને તો આમ તો યુનિક પ્રોડક્ટ છે. બરાબર કે ભાઈ આ દવામાં પોતામાં એટલો પાવર છે કે ભાઈ જે પણ કાંઈ ટેકનિકલ જે આપણે જે કાયદેસર ભલામણ હોય કે ભાઈ ગળા માટે જે ટેકનિકલ ભલામણ કરેલા હોય, પછી સફેદ ફૂગ માટે, પાન ગેરુના ટીકા માટે જે ટેકનિકલ ભલામણ કરેલા છે, બરાબર, ત્યાર પછી જે આપણે જમીનની અંદર વાયર વોર્મ, પછી જે નિમેટોડ, ત્યાર પછી મુંડા કે જે કાંઈ પણ આપણે તળકીડી કે જે જમીનજન્ય રોગો છે, જમીનજન્ય રોગો બરાબર, ઉધઈ કે કોઈ પણ, તો એની અંદર ઈ ટેકનિકલ સાથે આને મિક્સ કરવામાં આવે. બરાબર. તો આ જે દવા જે છે આને મૂળથી પાનથી લઈ અને મૂળ સુધી અપ એન્ડ ડાઉન આને ઠેઠ સુધી પહોંચાડે. બરાબર. ધારો કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનનું કેમ કામ કરતું, એની ઘોડે કે ઉપરથી નીચે સુધી એને લઈ જાય અને એનું જે રિઝલ્ટ છે એનું 2-3 ગણું સુધી કરે છે. બરાબર. અને પૂરેપૂરું વ્યવસ્થિત રીતે આને વિઘે 4 પંપથી ઘાટી છંટકાવ કરી દેવામાં આવે તો મૂળિયા સુધી લઈ જાય અને કોઈ પણ જીવાત હોય ઈ જે આને પછી તમે દવાનો છંટકાવ કર્યા પછી આના મૂળને કે આના દોડવાને કે કોઈ ટચ કરે કે કોઈ ખાવાની ક્રિયા કરે તો એની પાચન ક્રિયા જે છે એ હાવ મંદ પડી જાય, મંદ પડી જાય અને 10-12 દિવસે ઈ પોતે ભૂખું ભૂખું ખાઈ ન એકવાના કારણે પોતાનું જીવનચક્ર પૂરું કરતું હોય, જીવનચક્ર પૂરું કરતું, અથવા તો કોઈ જીવાત એને સ્વાદ જ એનો એનો આખો છોડનો સ્વાદ જ એવો થઈ ગયો હોય કે એને ત્યાં જાય ને તો એને એવી સ્મેલ આવતી હોય કુદરતી રીતે કે એનાથી નો ખાવાની ટ્રાય કરે અને નો છૂટકે જો કોઈ ખાવાની ટ્રાય કરે તો એને પાચન ક્રિયા મંદ થઈ જાય અને એની આખી જે જીવન શૈલી છે ને એ ડિસ્ટર્બ થઈ જાય અને ધીમે ધીમે એ નુકસાન કરતું બંધ થાય અને એનું જીવનચક્ર પૂરું થઈ જાય. બરાબર છે. એટલે આ ખરેખર આ જે પ્રોડક્ટ છે એ તમે કોઈ પણ પાકની અંદર, અત્યારે રીંગણી પીળી પડતી હોય ચોમાસાની તો એમાં મેં ટ્રાય કરાવી હતી, બહુ સારા રિઝલ્ટ મળ્યા હતા. બરાબર. પછી મરચીમાં વાપરી શકો. બરાબર. પછી કપાસમાં વાપરી શકો. આ દવા કોઈ એવી નથી કે કોઈ જીવાતને મારે છે કે કોઈ પણ વસ્તુ, પણ આ દવાનું મેઇન અમે જોયું ને તો પ્રોડક્શન વધારવું, બીજી દવાનું રિઝલ્ટ વધારવું અને છોડની અંદર ઇમ્યુનિટી પાવર એટલો બધો કે દાખલા તરીકે આપણે જ્યારે કોરોના ટાઈમમાં જે આપણને ડોક્ટરો તમારી ઇમ્યુનિટી વધારવા માટે જે આપણને ઝીંકની ગોળીઓ કે જે કંઈ આપણે દેતા કે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમે ટકી રહ્યો ટકી રહ્યો, તો આનું મેઇન ઉદ્દેશ્ય એ છે કે ભાઈ તમારા છોડની અંદર છટકાવ કર્યો ત્યારે એને મને ફોટા બતાવ્યા હતા, મેં કીધું આમાં એક ટ્રાય કરો મને એવું લાગે છે કે સુધરશે,
પછી આમાં ભરતભાઈ આપણે બીજો કોઈ સ્પ્રે કર્યો છે આના કર્યા પછી? આના કર્યા પછી એક અમે સ્પ્રે કર્યો છે ખાલી હેક્ઝાકોનાઝોલ અને કોરાઝન, બે જ વસ્તુ મારેલી છે, બે જ વસ્તુ મારેલી છે. બીજો આની અંદર લાંબો કઈ નહીં, બીજો કઈ ખર્ચો કર્યો નથી, અમને મતું કા નહીં થાય, નહીં થાય. એટલે એ થાકીને મૂકી દેજો તો પ્લોટ. ઉત્પાદન આવે છે આ વર્ષે, અમારા ઘણા બધા ખેડૂતોના રિવ્યુ છે કે ઉત્પાદન ટાઈમે જે નબળી લાગતી હતી મગફળી, ઉત્પાદનમાં હારી મગફળી કરતા એવરેજ ગણો ને તે 2 થી લઈને 4-5 મણ સુધી વધી ગઈ હતી દાણા આખા ખરાબ લોટ કરતા. બરાબર છે, બરાબર. કારણ કે આનું વજન વધારવાનું અને પોપટાનું તમારું બગાડ. હવે આપણે આમાં ઘણી વખત એવું હોય કે પોપટા ઘણા હોય પણ એની અંદર તમારે એક છોડવે 4-5 પોપટા ડેમેજ થઈ ગયા હોય તો તમે એવરેજ ગણો ને તો 2-4 મણ નું ઉત્પાદન ઘટી જાય, ઘટી જાય. જયારે આ જે છે કે તમારું ઉત્પાદનમાં એનું વેરિએશન મને બે વસ્તુ દેખાય, એક તો વજન થી અને તમારો છોડવામાં જે પોપટા હોય ને એમાં બીજામાં નો છાંટવું હોય ને છાંટવું હોય ને તો એની કરતા ડેમેજ ઓછું હોય. એટલે તમને 2-1 મણ નો ફાયદો એ થાય ને 2-3 મણ નો ફાયદો તમને વજન નો થાય, 5-7 મણ નો ફાયદો દવાના ખર્ચા નીકળી જાય, દવાના ખર્ચા નીકળી જાય. હવે આ તમે ભરતભાઈ આમ જો તો ખરેખર આ તમારા પૈસા તો ચારામાં કે જે પાલો કે આપણે મગોઠું એમાં જ વસૂલ છે. એટલે ખેડૂત મિત્રો ખાસ મહત્વપૂર્ણ આ વસ્તુ છે જે આપણે દરેક ખેડૂતના આવા રિવ્યુ લીધા છે અને આપણે ત્યારબાદ એમ કહી હકી આમ પરફોર્મન્સ કે ભાઈ આ વસ્તુ એક વાપરવા લાયક છે અને તમને એવું કાંઈ હોય તો હા શીલાભાઈ વાહ તમે જોવો છો આ તમારી નજર સામે આ બધા પ્લોટમાં તમને આવું જે આવું જોવા ના મળે ફેલ થઈ ગયેલો પ્લોટ. હાલો હારો પ્લોટ હોય તો ફાલ હોય, મગફળી છે ફાલ હોય હારા પ્લોટમાં, પણ નબળા પ્લોટમાં આ જે પ્લોટ ફેલ એ ખેડૂતના મોઢે એના એના શબ્દો છે કે ભાઈ આમાં કઈ સારું જ નહોતું કે આમાં 5 મણ મગફળી થાય હા અને કોઈ પોપટો ડેમેજ નથી છે. એટલી મગફળી ડેમેજ હોય તો એમાં પોપટો સારો હોય? પેલા તો પોપટો જ ન બંધાય, ન બંધાય. તો ખરેખર જે ખરે અને આપણે તે લોકો છે તમે હારીમાં નહીં, આવતા વર્ષે તમારે જે મગફળી નબળી લાગતી હોય ને એટલા પૂરતી અડધો વીઘોથી વીઘામાં. ભાઈ તમારું શું કેવું? હા રાઉન્ડ મારવો જ જોઈએ. અરે તમને અનુભવ થાય? હા તમે અત્યારે પણ તમારે કોઈ દોડવા હડતા હોય અને હજી તમારે 15-20 દિવસ કે મહિનો દિવસ મગફળી ઉભે એમ હોય તો હાલમાં પણ એનોસિલ્ડનો આપણે ઉપયોગ કરી અને એ દોડવાને હડતા જે ચિકનગુનિયા છે એનાથી બચાવી શકું અને જમીન જેટલી સારી રહે એટલું ઉત્પાદન સારું રહેશે, સારું રહેશે. પછી આ નહીં તો બીજા પાકમાં હા બધા કોઈ પણ કે મગફળી વાવીને આપણે એવું નથી પાછળનો પાક લ્યો તો એની અંદર તમને આનું શું છે તમારી જેટલી જમીન જવાની છે આ જે બધી ઓર્ગેનિક વસ્તુ છે થોડુંક હોય એ મિત્ર જીવાતને મારતું નથી હા એટલે એ જીવાત સર્જીવ રહે એટલે બીજા પાકમાં પણ આપણે એનો ફાયદો મળે, ફાયદો મળે. હવે આપણે અત્યારે હાઈ ટેકનિકલ જે ઝેર વાપરી અને અત્યારે હાલો મૂળો રોકાઈ લીધો, હાલો રોકાઈ ગયો, મૂળો રોકાઈ ગયો, બધું રોકાઈ ગયું પણ આપણે જમીનને બગાડી નાખી, એક પાક બચાવી લીધો પણ પાછળનો અમુક ખેડૂતો તો 2-3 વાર જે આપણે મગફળીમાં જે જીવાતું આવે ત્યારે પાઈ છે જે દવાઓ એ તો આપણા મિત્ર કેટક પતાવી દે, એ બધું તમારી છે ને જમીનમાં વધારે પડતી નુકસાની. અને અત્યારે તમારે ખેડૂતોને શું કહેવાનું થાય છે? પ્લોટમાં ખરેખર જો આ તમે આવું જોઈ શકતા હોય તો આપણે જે જોઈને તો રિઝલ્ટ તમારી નજર સામું છે, ખરેખર વપરાય પ્રોડક્ટ છે. આપણો તો એક જ ઉદ્દેશ છે કે ખેડૂત સુધી ખેડૂત દ્વારા જે માહિતી પહોંચે અને આવતા વર્ષે તમે થોડુંક અમથું શરૂઆત કરો અને તમને સારું લાગે તો વાપરો. હા બરાબર છે, કોઈ એવો ઉદ્દેશ નથી કે ભાઈ પ્રોડક્ટ વેચવા માટે કે કઈ અમારે સાચી મારો ઉદ્દેશ પણ દિનેશભાઈ એ જ છે કે પ્રોડક્ટ વેચવા માટેનો નથી, સાચી માહિતી પહોંચે એના માટેથી છે. એટલે તમે એવું ન સમજતા કે નેનોસિલ્ડની કોઈ આપણે જાહેરાત કરી છે કે એડવર્ટાઇઝ કરી છે, પણ નેનોસિલ્ડ એવી વસ્તુ મારા માટે સાબિત થઈ છે કે મારો પણ એક એવો પ્રયત્ન છે કે આજે હું એક ખેડૂત છું, તમે જોવા વાળા મારા બધા જે સબસ્ક્રાઈબર છે બધા ખેડૂત છે. આજે હું આવો ખોટો વિડીયો નાખું બરાબર છે કે ખોટી વાત કરું તો કાલ હવારે તમે મારી ઉપર વિશ્વાસ પણ નથી કરવાના ને કે ભાઈ આ તો ખોટું બતાવે છે, આ સાચું છે ને. અને આ વસ્તુ દરેક ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત બનવાની છે કારણ કે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન થવાનું આમાં એ સફળતા મને દેખાય છે ને. એટલે મારા આટલા પ્રયત્ન છે, આટલા ખેડૂતના રિવ્યુ લીધા અને એટલા માટે એ તમારા માટે છે અને આ વિડીયો દરેક ખેડૂતને પહોંચાડવો એ તમારી જવાબદારી છે કારણ કે આ બહુ મહત્વની વસ્તુ મારા હિસાબે છે જેથી અમે આટલો પ્રયત્ન કરી અને આટલા ખેડૂતના આપણે રિવ્યુ લીધા કે નેનોસિલ્ડનું રિઝલ્ટ અને નેનોસિલ્ડનું રિઝલ્ટનો કેમ વિડીયો બનાવી કે ભાઈ એનું રિઝલ્ટ મળ્યું છે હા અને મળે છે અને નિષ્ફળ પાક છે એ ઊભા થયા હોય તો એ બ્રાન્ડ આપણે કંઈક અલગ યુનિક પ્રોડક્ટ કહેવાય છે અને ઓર્ગેનિક
અને ઓર્ગેનિકમાં આપણે આગળ વધવું છે, જેના લીધે અમે આ બધા પ્રયત્ન કર્યા છે. હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, બસ એટલે આ મારે ખેડૂત મિત્રોને ભલામણ છે. નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.